नवसारी कृषि યુનિવર્સિટીએ કેરીનું વેચાણ કરવા માટે ખેડૂતલક્ષી અભિગમ અપનાવતા ધરતીપુત્ર અને કેરી રસિયાઓમાં ખરીદીની શુભ શરૂઆત થઈ છે। હાલ લોકડાઉનમાં સમગ્ર માર્કેટ ડિસ્ટર્બ થયું છે, વ્યાપાર ધંધાની ચેઇનમાં વિક્ષેપ પડ્યો છે, ત્યારે ગરમીની સીઝનમાં ટેસ્ટફુલ કેરીનો સ્વાદ તુરો બન્યો છે અને તેનું કારણ છે લોકડાઉન। જી હા, અર્થતંત્રને પ્રાણ આપવામાં ઉદ્યોગ ધંધાનો મોટો ફાળો હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી મોટા પાયે વિવિધ રાજ્યોમાં નિકાસ થતી કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। કારણ કે બધું જ બંધ હોવાથી લોકોની ખરીદ શક્તિ ઘટતા હાલ કેરીના વેચાણ પર સીધી અસર ન પડે તે માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા નવો અભિગમ અપનાવીને ખેડૂતો પોતાની કેરી સીધી જ ગ્રાહકો સુધી પહોંચે તે માટે મિની માર્કેટનું ઉત્પાદન કર્યું છે। મારું નામ છે ભીખુભાઈ જીવનભાઈ પટેલ, કંડોપાળાથી। છેલ્લા ચાર વર્ષથી આપણે આ કેવી કે ટીમ્બર સાહેબની માર્ગદર્શન હેઠળ અમને ઓર્ગેનિક ફાર્મિંગની પ્રેરણા મળી છે। એ રીતે જ અમે ખેતી પણ કરી છે અને કેરી પણ એનથી જ પકી છે। અમે જીવામૃત બનાવ્યું છે અને સ્પ્રે પણ છે તો ઓર્ગેનિક જ આપ્યો છે। ગાય આધારિત જે ગૌમૂત્ર મળે છે, પછી જૂની ખાટી છાશ છે અને નીમ ઓઇલ છે, એ સ્પ્રેમાં પણ વાપરું છે। લોકોને કે આપણે પણ સ્વાસ્થ્ય સૌથી પહેલાં ટોપ પર આવે છે, એ એ હિસાબે લોકોને સારામાં સારી છે તો હેલ્ધી ખાવાનું મળશે અને એનો ટેસ્ટ પણ અલગ જ હશે ચોક્કસ। હા, ખેડૂતોને સારું માર્કેટ મળશે, કમિશન વગર વેચવાનું મળશે। માર્કેટમાં જઈએ છીએ તો 8% કમિશન વેપારીઓ લે છે અને ત્યાં ગયા પછી એ શું ભાવ મૂકે, હથ્થામાં શું મૂકે એ આપણા નસીબ છે। આ તો અહીં પોતાનો ભાવ, અસલ કહેવત હતી કે ખેડૂતોનો ભાવ ઉલ્લુ લોકોનો ભાવ વેપારી નક્કી કરે, એટલે પકાવનાર ખેડૂત છે અને ભાવ સામેનો માણસ નક્કી કરે, તેના કરતાં ખેડૂત પોતાનો ભાવ પોતાની રીતે વાત કરીને લોકોને ભાવથી આપી શકશે, લોકો સારું તાજું ખાઈ શકશે અને ખેડૂતોને બે પૈસા વધારે મળશે। કોરોના મહામારી અને લોકડાઉનના પીરિયડમાં ખેડૂતોને મદદરૂપ થઈ શકાય માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો જાતે જ પોતાના કેરીના ઉત્પાદનો સીધા જ ગ્રાહકને વેચાણ કરી શકે એના માટેનું આજે એક આ વેચાણ કેન્દ્રની શરૂઆત કરી છે। આ કેન્દ્રમાં ખેડૂતો પોતે ઓર્ગેનિક રીતે એટલે કે જીવામૃત અને ગાય આધારિત ખેતીના ઉત્પાદનો સાથે જંતુનાશક દવાના અવશેષો રહિતની એ ગ્રેડની કેરીનું વેચાણ કરશે, ખેડૂતો જ પોતાના ભાવો નક્કી કરશે અને ગ્રાહકોને આપશે, એટલે એક ખેડૂત અને ગ્રાહક વચ્ચેના એક સંબંધોનું પણ નિર્માણ થશે અને આ રીતે 25-30% જેવું જ્યારે કેરીના ઉત્પાદનોનું આજે ઉત્પાદન છે કેરીનું, ત્યારે એને સારા ભાવ મળે અને ખેડૂતો થોડા આર્થિક રીતે સમૃદ્ધ બને એ આજના આ કાર્યક્રમનો મુખ્ય આશય છે। 15 દિવસ સિઝન પૂરતા આ વેચાણ કેન્દ્ર કાર્યરત રહેશે। ખાસ કરીને બજારના ભાવમાં વેપારીના કમિશન અને અન્ય જે ખર્ચા હોય છે એ ખર્ચ ખેડૂતને અહીંયાથી લેવામાં આવતા નથી, એટલે ચોક્કસ બજાર ભાવ કરતાં ખેડૂત સસ્તા ભાવે અહીંયા વેચાણ કરી શકે છે। કોઈ કમિશન નથી, ખેડૂતને કોઈ ખર્ચ નથી, ખેડૂત પોતાનો માલ લઈને અહીંયા આવે છે અને એનું સીધું જ વેચાણ કરે છે। હાલ નવસારીમાં કેરીનું માર્કેટ મંદ ગતિએ કાર્યરત છે, ત્યારે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રયત્નોથી ખેડૂતો હવે કેરીનું વેચાણ ઝડપી કરી શકશે અને પોતાની ખેત પેદાશ એવી કેરીના વેચાણ થકી આર્થિક ફાયદો પણ પહોંચાડશે। અર્થતંત્રને મજબૂત કરવામાં ખેડૂતોનો મહત્વનો રોલ હોય છે, ત્યારે નવસારીના ખેડૂતો સક્ષમના તે માટેના પ્રયત્નો શરૂ થયા છે। NTC ન્યૂઝ, નવસારી।